विश्वविख्यात मां अंबाधाम खाते नवरात्रिना बीजा दिवसे माई भक्तोनो घोड़ापूर उमटी हतुं। अंबाजी मंदिर थी लईने दर्शन पथ सुधी भक्तोनी मोटी लाइन जोवा मळी हती। आ महामारीना समयमां माई भक्तोए मास्कनो चुस्तपणे पालन कर्युं हतुं, परंतु मां अंबाना दर्शन करवा आवेला दर्शनार्थीओ अतिरिक्त भीड़मां भक्तो वच्चे सामाजिक अंतर जळवायुं न हतुं। नवरात्रिना बीजा दिवसे मां अंबाना धाममां कोरोना महामारीमां प्रथम वर श्रद्धाळुओनी आवी भीड़ जोईने वहीवटीतंत्र पण हरकतमां आवी गयुं हतुं। नवरात्रिना बीजा दिवसे अंबाजीधाममां कोरोना संक्रमण वच्चे गुजरातभरमांथी अंबाजीमां श्रद्धाळुओ उमटी पड्या हता અને માં અંબાના દર્શન કરી અને તેમને ધન્યતા અનુભવી હતી। સાથે સાથે કોરોનાની મહામારીમાંથી વિશ્વની મુક્તિ કરાવે તેવી પ્રાર્થના પણ કરી હતી। ત્યારે ગુજરાતભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। આદ્ય શક્તિમાં અંબાના નવલા નોરતા શરૂ થઈ ગયા છે। શક્તિ અને ભક્તિના ઉપાસના પર્વનો નવરાત્રિનો આજે બીજો દિવસ છે। આજે સવારથી જ મા અંબાના ધામમાં માય ભક્તોની મોટી ભીડ જામી છે। સવારથી જ માય ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે। ત્યારે દર્શનાર્થીઓ છે જે દૂર દૂરથી આવ્યા છે, એમની સાથે ખાસ વાતચીત કરશું। શું નામ છે આપનું, ક્યાંથી આવે? મારું નામ ઘનશ્યામભાઈ એ પટેલ, અમે આણંદથી આવીએ છીએ, બરાબર। આજે નવરાત્રિના બીજા નોરતે મા અંબાના ચોકમાં આવીને મા અંબાના સાક્ષાત્કાર અમે દર્શન કર્યા અને અમે એવી માતાને પ્રાર્થના કરીએ છીએ કે આ કોરોનાની મહામારી છે માં એમાંથી જયમ બને, એમાં જલ્દી અમને સુખ અને શાંતિ અર્પે અને આ રોગને દૂર કરે એવી અમે માં અંબાને પ્રાર્થના કરીએ છીએ। ઘણા સમય પછી મંદિરો બંધ હતા, નવરાત્રિમાં ખુલ્યા છે, આસ્થા અને શ્રદ્ધાના લોકોનો ભક્તોનો વિષય છે, આજે દર્શન કરી દર્શન કર્યા છે માં અંબાના। હવે જો કોરોનાની મહામારીમાં જે રેગ્યુલર દર્શન થતા હતા એનાથી પણ સારા આજે માતાજીના ચોકમાં દર્શન થયા છે અને સરસ રીતે બધા કોઓપરેટ કરે છે, એ માટે સારું છે અને કોરોના વહેલી તકે જાય એ માટે માતાને પ્રાર્થના। શું કહે છે, વિશ્વમાં કોરોના મહામારીનો ચાલી રહી છે ત્યારે મા અંબાના આજે દર્શન કર્યા છે, તમે બહુ ઘણું સરસ લાગ્યું, માતાજીના દર્શન બહુ સરસ થયા અને માતાજી જલ્દી જલ્દી કોરોના મુક્ત આખા વિશ્વને કરે અને બધાને આરોગ્ય પ્રદાન કરે। તો ખાસ કરીને મા અંબાના ધામની અંદર આજે માય ભક્તોની સવારથી જ ભીડ છે। માય ભક્તોનો એક જ સૂર છે, મા અંબાને પ્રાર્થના કરી છે કે દેશ અને વિશ્વ ઝડપથી કોરોના મુક્ત થાય તેવી મા અંબાના પ્રાર્થના કરી છે। કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ કે વહીવટી તંત્રને પણ ખબર નહોતી કે નવરાત્રિના બીજા દિવસે અંબાજીમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર જોવા મળશે, ત્યારે અંબાજી ધામમાં આટલી મોટી સંખ્યા દર્શનાર્થીઓની ભીડ જોઈને તંત્ર પણ ચોંકી ગયું હતું। ત્યારે એક તરફ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો ત્યારે બીજી તરફ હજારોની સંખ્યામાં અંબાના દર્શન કરવામાં આવેલા શ્રદ્ધાળુઓ માટે સામાજિક અંતરની અવ્યવસ્થા જોઈને તંત્રનો પણ પરસેવો છૂટી ગયો છે। આજે નવરાત્રિનો બીજો દિવસ છે, રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે દર્શન કરવા માટે આવી રહ્યા છે। મંદિરના સમયમાં વચ્ચે જે આરતીના સમય દરમિયાન અમે દર્શનની વ્યવસ્થા દર્શન માટે પરમિશન આપતા નથી, જેના કારણે મેઇન દર્શનની લાઈન રોડ ઉપર ઘણા લોકો ભેગા થઈ જાય છે, જેના કારણે આજે થોડોક પ્રશ્ન થયેલો। પણ અમે અમારા વધારાના પોલીસ બંદોબસ્ત અને વધારાનો સ્ટાફ મૂકી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન થાય એની વ્યવસ્થા ગોઠવેલી છે।